અને મારો કોળચામાં છૂકી દે એક દિલથી લાગતી. મને બીજું ઉદાત આવડતું, હું રાજકારણી નથી પણ સુખી રહી મારું છે બસ. મેં તો ઘણા એવા રોટલાને ઘેર ખાતા જોયા બિચારાઓને કે જે પથ્થરનું શાક બનાવી મરચું નાખી અને એનો રોટલો અને મરચું અને ખાતા હોય છે. હા, મેં દિવસો મેં જોયા. જેમના માટે પરિચય કે પ્રસ્તાવનાની કોઈ જરૂર નથી એવા પરસોત્તમ સોલંકી આપણી સાથે છે. સ્વાગત છે તમારું પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ, આ વખતે ચૂંટણીમાં એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી નામની એક ત્રીજી પાર્ટી પણ આવી છે અને કેટલાક સમીક્ષકો એવું કહે છે કે ત્રિપાંખીઓ જંગ છે. તમારું શું કહેવું છે આમ આદમી પાર્ટી વિશે? મારે આ પાર્ટી વિશે કંઈ કહેવું નથી, કેમ કે અમારા વિસ્તારોમાં ક્યાંય મેં ક્યાંય એવું જોયું નથી કે આમ આદમી પાર્ટીનું કંઈ વર્ચસ્વ હોય. 27 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે અને એવું હોય છે કે કોઈ પણ સરકાર બહુ લાંબા સમય સુધી ચાલે તો એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર એમાં કામ કરતું હોય, બરાબર ને? તમને શું લાગે છે કે આ વખતે ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર કેટલું મજબૂત છે કે કોણ છે એવું સામે કે જે ટક્કર લઈ શકે ભાજપની સામે? એટલે કોંગ્રેસ પણ તમને એમાં નથી લાગતું? નથી 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 નથી. અચ્છા, તો ભાજપનો જંગ કોંગ્રેસ સામે છે, આમ આદમી પાર્ટી સામે છે કે બે બે પક્ષ? નથી નથી, કોઈ એવા નથી, સક્ષમ નથી. પાર્ટીઓ મજબૂત છે, હું 110% કહું, એમાં મને કંઈ કહેવું નથી, એવું જરૂર નથી. બરાબર, 110% મજબૂત છે બધા. હા, પણ ગુજરાતમાં તકલીફ છે, બહુ તકલીફ છે. એનું કારણ શું છે? ભૂપેન્દ્રભાઈનું શાસન છે, નરેન્દ્રભાઈની ઇમેજ છે કે તમારા જેવા નેતાઓને લીધે? નરેન્દ્ર મોદી, નરેન્દ્રભાઈ એ જે હાવત છે, સિંહ છે, ભલે ગમે એવું રહ્યો, હું ભલે એને દિલથી પ્રેમથી લાગણીથી જોઉં છું એને, હું રાજકીય રીતે નથી જોતો એને, મર્દ માણસ ભલે ગમે એવું રહ્યો. અને બીજું, એક વખત હવે તમે નરેન્દ્ર મોદીને તમે સિંહ કહો છો, બરાબર છે. હવે એક વાત મેં કેટલીક જગ્યાએ સમાચારોમાં જોઈ કે નરેન્દ્રભાઈ અને પુરુષોત્તમભાઈ ક્યારેક કોઈ મંચ શેર કરવાનું હોય તો સાથે બહુ જોવા નથી મળતા. ઓછો રહો, એનું કારણ શું છે? મને નથી ગમતું નરેન્દ્રભાઈ હરો, મને એવું નથી ગમતું. હું મર જેમ રહેલો છું અને મર જેમ રહીશ. અચ્છા, મને એવું રાજકારણ નથી ગમતું, હું સિંહ જેમ રહું. તમે સિંહ જેમ રહો છો, નરેન્દ્રભાઈ પણ સિંહ છે. છે, પણ એના મને મારામાં જમીન આસમાનનો ફરક. એ કયો ફરક છે? હું કોળી સમાજનો છું અને એ હિંમત ખબર. એટલે એવું કહેવાતું કે જ્યારે ઘોઘા રોરો ફેરી નું લોકાર્પણ થયું, નરેન્દ્રભાઈ આવ્યા હતા તો ત્યારે પણ પુરુષોત્તમભાઈ એમની સાથે નતા? ભાવનગરમાં સભાઓ થઈ તો ત્યારે પણ હતો? અચ્છા અચ્છા, એ મને ના ગમે એવું. એ મને પાછળ પાછળ ફરવું અને લોલા પાપી કરવી એ બધું મને ન ગમે. અચ્છા, અને નરેન્દ્રભાઈ સાથેના તમારા સંબંધો કેવા? એકદમ ક્લોઝ. એકદમ ક્લોઝ? ક્લોઝ એકદમ. છતાંય સભામાં તમે સાથે ન હો? તમે એમ કહો છો કે નરેન્દ્રભાઈ સાથે તમારા બહુ ક્લોઝ નિકટના સંબંધ છે, છતાંય આમ વાત એવી કેમ આવે છે કે પુરુષોત્તમભાઈ અને નરેન્દ્ર મોદી વચ્ચે એક અંતર છે આમ? નહીં નથી, એક રૂપિયાનું અંતર નથી, પણ એ બીજાના સ્વભાવમાં ફરક તો હોય ને ભાઈ. 2004માં જ્યારે કેશુભાઈના ઘરે લીલાબાને ખબર કાઢવા બધા ભાજપના મંત્રીઓ ગયા હતા અને નરેન્દ્ર મોદી મુખ્ય એમની સામે એક બળવો થયો હતો, ત્યારે એમાં તમે પણ હતા અને તમે નરેન્દ્રભાઈ વિશે થોડા આકરા શબ્દો કહ્યા. બોલ્યો તો હજી કહું છું. શું કહ્યું હતું તમે? એમ જ કીધું. અચ્છા, એમાં હું છે ને કીધું? એ વાતનો અફસોસ છે તમને? હવે થાય એનું શું કામ? ત્યારે કેવા તો થઈ ગયો, ત્યારે જુવાન હતો, ઉંમર નથી મારી અને વટનો કટકો હતો. એક વસ્તુ એવી છે કે તમે જુઓ કે ગુજરાતની અંદર આપણે ત્યાં ઓબીસી સમાજના નેતાઓ મુખ્યમંત્રી બન્યા, બીજા બધા સમાજના બન્યા, ક્ષત્રિય સમાજના હોય કે જૈન સમાજના હોય, કોળી જે છે એ 20-22% જેટલો મતદાર વર્ગ ધરાવે છે. તમને એમ લાગે છે કે હજી સુધી કેમ કોળી સમુદાયના કોઈ મુખ્યમંત્રી રાજ્યમાં નથી બન્યા? મને એ દેખાડો કે મેં તો મારે તે વર્ચસ્વ જમાવ્યું, પણ કોળી સમાજમાં આવા હજી કોણ છે? તમને એવું નથી લાગતું કે 27 વર્ષથી તમે ચૂંટાયેલા આવો છો, તમને બનાવવા જોઈએ? મારે નથી કરવું અને મારે નથી બનવું. તમને પાર્ટી કહેતો નથી? નહીં, કાંઈ નહીં, એક રૂપિયાની જવાબદારી નહીં જોઈએ.
મારાથી જે થશે કરીશ. તમને આવી ક્યારે ઓફર મળી છે કે તમને સીએમ પદના ફેસ? નહીં નહીં, હું કહેતોય ના પાડું અને કહેતોય ના કરું. અચ્છા, એનું આપણું કારણ નહીં, આપણાતું કામ નહીં, અને આપણને ખોટું બોલતા આવડતું નથી, અને આમાં બધું જ ખોટું બોલવું પડે. મુખ્યમંત્રી બની આવે છે તો એટલે. પણ તમને એવું થાય ખરી કે ચલો તમે એમ કહો છો, તમારી ખુદને થોડા પાછળ ધકેલો છો કે મારે મુખ્યમંત્રી નથી બનવું, પણ તમને ક્યારે એવું થાય કે આટલું મોટો સમુદાય બરાબર, તો આટલા 1960 થી ગુજરાત એક રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તો એકાદ મુખ્યમંત્રી તમારા સમુદાયમાંથી પણ હોવા જોઈએ? બધું સમજુ, પણ મારો સમાજ બહુ ગરીબ માણસ અને ભૂખથી તડપે. આ તો હું ગામડા રખડું જ અને ગરીબોના ઘર જોયા જ છે કેવા દુઃખીતા હતા. મેં તો ઘણા એવા રોટલાને ઘેર ખાતા જોયા બિચારાઓને કે જે પથ્થરનું શાક બનાવી મરચું નાખી અને એનો રોટલો અને મરચું અને ખાતા હોય છે. આ મેં દિવસો મેં જોયા જ, દિલથી જોયેલા છે, આમ જોતા. એટલે આ વસ્તુ હું ના ભૂલું કોઈ દિવસ. મારો કોળી સમાજ બહુ ગરીબ છે. બરાબર છે. એટલે તું એમ કહો કે જો એના કોઈ મુખ્યમંત્રી આવે તો એ સમાજ થોડો આગળ ના આવી શકે? ક્યાંથી આવીએ, કોણ આવવા દેશે? આદિવાસી સમાજમાંથી મુખ્યમંત્રી આવતા હોય હવે ભાઈ, એ બધાની આગળ, બધાની આગળ વર્ચસ્વ છે. મારા સમાજ આગળ વર્ચસ્વ નથી. પુરુષોત્તમભાઈ છે, કુંવરજીભાઈ છે, કુંવરજીભાઈ બિચારા, હીરાભાઈ છે, હીરાલાલ છે, પણ હું કરે? અચ્છા, કરવા માટે મજબૂતાઈ તો જોઈએ. બીજી એક વાત એવી છે કે તમારું કદ કોળી નેતા તરીકે ગુજરાતમાં સૌથી મોટું છે, અને એને ઘટાડવા માટે બીજા કેટલાક કોળી સમુદાયના નેતાઓને બીજેપીમાં આગળ કરવામાં આવ્યા હતા. આ વાત સાચી છે? સાચી. અચ્છા, તો આ વાતને તમે કઈ રીતે જુઓ છો? હું તો કાંઈ જોતો નથી. હું બધાને કહું કે જેને આવો એ આવે. અચ્છા, હું મારા દિલથી ને કામ કરું. પણ તમને એમ થાય છે કે પાર્ટી આ વસ્તુ ન કરવી જોઈએ કે ના? હું કામ આપણે કેવો ને એવું કરે જ. બહુ ટ્રાય કરી, મારા મારી પાછળ બહુ પ્રયત્ન કર્યા કે આને ગમે એમ કરીને પાડો. અચ્છા, પણ ઉપરવાળો મહેરબાન. તમને એમ થતું કે આ પાર્ટી છોડીને હું કદાચ બીજી પાર્ટીમાંથી લડું કે અપક્ષ લડું કે બીજામાં જઈને હું કરવાનું? કોણ છે એવું? કોઈ તો દેખાડો એવો કે જે સિંહ જેમ ઊભો રહી જાય? કોઈ નથી. ઓકે, બીજી વસ્તુ એ છે કે તમને મોટાભાગે પશુપાલન અને મત્સ્યોદ્યોગ જેવો વિભાગ જ પ્રધાન તરીકે સોંપાયો છે, અને એ વાતની નારાજગી તમારા સમર્થકો અને ટેકેદારો છે એને પણ રહી છે કે ભાઈ કેમ વારંવાર આ જ વિભાગ મળે છે? તમારું શું કહેવું છે? મારું એક કહેવું છે કે હું સમુદ્ર કાંઠાનો માણસ છું. અચ્છા, મારો સમાજ કોળી સમાજ છે, એટલે બધાને ખબર છે કે પરસોત્તમભાઈ સમુદ્ર કાંઠે વધારે ફરવાવાળા માણસ છે. એ મારો સમાજ છે ને, મને પ્રેમ બહુ કરે, અને હું બધી રીતે તૈયાર છું. જો મને મચ્છી ખાવા જોઈએ, ચિકન ખાવા જોઈએ, મટન ખાવા જોઈએ, બધું જોઈએ. બધા મને ઘણીવાર ભાજપવાળા પૂછે ઘણીવાર, તો હું કહી દઉં કે ભાઈ હું જમતો ને ત્યારે એક કલાક કોઈ આવવાનું નહીં. તમને કોઈને ગમે ન ગમે, પણ અમે કોળી સમાજ નથી, એટલે અમને ખાવાનો શોખ તો હોય જ ને. મેં કીધું તમે મુંબઈમાં નગર સેવક પણ હતા, અને હજી પણ તમે મુંબઈ નિયમિત જતા હોય છો, ખાસ કરીને ગણેશોત્સવમાં, બરાબર ને? તો તમને અમે ક્યારે એવું થયું હતું કે પોલિટિકલ કેરિયર તમે ત્યાં પણ બનાવી શકે? ચાહત તો બધું કર્યા કરે. અચ્છા, હું નગરસેવક બી બન્યો તો મને એ નથી ખબર, અને બધાએ કીધું વિસ્તારોએ કે પરસોત્તમભાઈને લડાવો નગરસેવકમાં, તો બધી પાર્ટીઓએ ના પાડી કે પરસોત્તમભાઈ તો ગુંડા, એને કેવી રીતે ટિકિટ આપવી? એટલે નહીં આપી, તો બધી પાર્ટીવાળાએ ના આપી. એટલે જ બધાએ કીધું કે પરસોત્તમભાઈને અપક્ષમાં લડાવો, અને મને અપક્ષમાં લડાવ્યો, અને તોય બહુમતી જીવી છે. તમારી ઇમેજ આમ થોડી ભાઈ ટાઈપની, બરાબર, બાહુબલી નેતા ટાઈપની, તો આ જે તમારી ઇમેજ છે બાહુબલી નેતા જેવી, આમ રોબિનહુડ જેવી, તો એ તમને ગમે છે કે નથી ગમતી? ગમે કે ના ગમે, પણ પ્રજાએ જે આપ્યું છે જ આપવાનું છે. પણ એમની તમને ક્યારે એમ થાય કે લોકો મને બાહુબલી કહે છે એ? પણ મેં કેવું કામ કર્યું મને એક તો દેખાડો, કે કોઈને મેં દુઃખી કર્યા હોય, કોઈને હેરાન કર્યા હોય, કોઈ આગળથી રૂપિયા લઈ લીધા હોય, કે કોઈને મેં દુઃખી કર્યા હોય, કોઈ આગળથી કાંઈ હું કર્યું જ નહીં, તો પછી આવી ઇમેજ કેમ બહાર આવી? મને નથી ખબર પડતી. મને દેખાડે ચાલો કોઈ બી પક્ષ ના હોય,
કોઈ એક જણો મને કહી દે કે પરસોત્તમભાઈ આવું ખોટું કામ કર્યું, તો એવા ક્યાં તત્વો છે કે જેણે આવી ઇમેજ ઊભી કરી? ભાઈ બન્યો એટલે બોમ્બે નો હું ભાઈ છું એટલે મુંબઈ થી તમારી ઉપર આ ઇમેજ આવી છે, આ બધું મુંબઈ થી આવી છે, બરાબર ને? એમ છે. બીજી એક વસ્તુ એ છે કે હમણાં ભાજપના મેં ઘણા બધા પોસ્ટર જોયા, ડબલ એન્જિન સરકાર, બરાબર. મોરબીમાં એક પુલ હોનાર જ બની, બરાબર. 50 જેટલા નાના બાળકો ગુજરી ગયા, મરી ગયા, બરાબર. અને ભાજપ એમ કે ડબલ એન્જિન સરકાર છે, તો આ પ્રકારની 27 વર્ષથી તમારી સરકાર હોય તો આ પ્રકારની ઘટના બનવી જોઈએ ખરી? પણ કુદરત ન કરે આવું થાય, પણ આ તો કુદરતી બનાવ. એટલે કુદરતી બનાવ ક્યાંથી? પૂર પૂર આવ્યું હોય ને, વાવાઝોડું આવ્યું હોય, પૂલ કે ગમે એવું હોય, પણ આ એક બનાવ. ભલે બધાને જે વિચારતા વિચારે, કેમ મોરબીમાં જ થાય? આ પુલ બી બન્યો, ડેમ તૂટ્યો હતો, કેમ મોરબીમાં જ થયું? ક્યાંક કેવું હશે કંઈ, તમે વિચાર કરો, કોકને કયો. પણ એની કોર્પોરેશન એની જવાબદારી સ્વીકારવી જોઈએ કે બધું કરવું જોઈએ, પણ કોઈ કોણ બોલવાવાળું છે? કયો મને લે, નહીં કેમ મોરબીમાં જ થાય? બીજા ઘણા ગુજરાતના, ના ના, એમ તો તેનું વાવાઝોડું રાજુલા તરફે આવ્યું હતું અને હીરાભાઈ બધા ખૂબ કામ કરેલા છે, તમે કામ કરેલા છે. દિવસ રાત દોડ્યા હતા ગાડીમાં હુઈ જતા, અને તોય ગામડા ગામડા ફરતા, બરાબર, રખડતા હતા. એટલે એ તો બધી જગ્યાએ આવે છે. અને આને કુદરતી આફત કેવી રીતે કહી શકાશે? આ તો માનવ સર્જિત નહીં કહીએ. ભલે નહીં, તોય કુદરતી છે. કેમ ન્યાજ આવ્યું, કેમ બીજી ક્યાંય નહીં આવ્યું? કોરોના સમયમાં લોકોને રેમડેસિવિર ઇન્જેક્શન નતા મળતા, ઓક્સિજન નતા મળતા, આ તો સરકારની નિષ્ફળતા ખરી કે નહીં? નહીં, એમ નહીં, આ તો બધા કે, પણ એવી કોઈને ખબર હતી કે આવી તકલીફો આવશે અને આટલી જગ્યાએ થશે? ના, બીજો ફેઝ આવ્યો ને, બીજો રાઉન્ડ આવ્યો, એની પહેલાં બહુ મોટો સમય હતો, તો ત્યારે રાજ્ય સરકારે તૈયારી કરી લીધી. એમને હું હતું ત્યારે એમ હતું કે આ તો અચાનક થયેલું, અને પછી જ્યારે બીજી વખત આવ્યું ને ત્યારે આ તૈયારી કરવી જોતી હતી, પણ હવે નહોતું થયું, તો આપણે તો એમાં વધારે કેવું કે સારું નથી લાગતું. પણ એમને, તમે તો પ્રધાન છો, તમે તો કહી શકો ને આજ સરકાર? નહીં, હું કહું, પણ મને એવું બધું નથી ગમતું. તમે એ સરકારની કામગીરીથી ખુશ છો? કોરોનાના બીજા કામ ખુશ કે ના ખુશ ન કહી શકીએ, પણ સેવા જેટલી કરી એ તો ઘણી કહેવાય. આમ તો મારા સવાલ આવી ગયા છે, આ છતાંય તમારે એવી કોઈ વાત જે તમે કહેવા ઈચ્છતા હો? અને હું એક જ કહું કે હું કોળી સમાજમાંથી આવું છું, એટલે મારા કોળી સમાજને ગુજરાતમાં કોઈ દુઃખ ના આપે, અને મારો કોળી સમાજ સુખી રહે, એક દિલથી લાગે. મને બીજું ના આવડતું, હું એવો રાજકારણી નથી, પણ સુખી રહેવાનું છે બસ. કે 27 વર્ષથી ભાજપની સરકાર છે, બરાબર. અને તમે જ કહો છો કે મારો સમુદાય હજી ખૂબ ગરીબ છે, તો આટલા વર્ષોમાં તો આ ગરીબી દૂર થઈ જવી જોઈતી હતી કે નહીં? જોઈએ, હું બી સમજું છું, પણ સરકારની કંઈ નિયમિત હોય, કંઈ નિયમો હોય. મારો સમાજ જોઈ, ખાલી બધા સમાજો જોઈ છે. લો, દલિત સમાજ જો, બિચારો કેટલો દુઃખી છે. તો બધા સમાજ 27 વર્ષ તો બહુ મોટો ગાળો છે ને, પણ શું કરીએ? તો એ સરકારની નિષ્ફળતા ખરી? નહીં, નિષ્ફળતા તો નહીં, મર્યાદા મર્યાદા ખરી.